નવસારી તાલુકાના પડગા ગામના શ્રી રણછોડરાય મંદિરે કથાકાર પ્રફુલ્લ શુક્લની 806મી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ભાગવત કથાના પ્રારંભે નીકળેલી પોથી યાત્રામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જ્યારે દેવનારાયણ ગોધામ મોટાના પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા 108 બહેનોને સાડી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આદ્યશક્તિ પરાંબા ભગવતી જગદંબાની અસીમ કૃપાથી આજે પડઘાની અંદર શ્રી રણછોડરાય મંદિરે શ્રીમદેવી ભાગવત નવચંડી યજ્ઞ અને અષાઢી નવરાત્રિ અનુષ્ઠાનનો મંગલ આરંભ મનીષાબેન ભરતભાઈ મિસ્ત્રીના નિવાસ સ્થાનેથી પોથીયાત્રાથી થઈ રહ્યો છે। અને આ મંગલ પ્રસંગે દેવનારાયણ ગોધામ મોતા શ્રી પૂજ્ય તારાચંદ બાપુ જેણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢ સુધી સેવાકીય કાર્ય કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને યુનિફોર્મ, ગરીબોને વસ્ત્ર, કંબલદાન, સાડીનું દાન, આવા અનેકવિધ કાર્યક્રમો ગોધામ મોતા દેવનારાયણ ધામથી પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા જ્યારે થઈ રહ્યા છે, આ મંગલ પ્રસંગે જ્યારે એમના હાથથી જ આ કથાનું દીપ પ્રગટ થાય છે। હમણાં તો ઘણા વર્ષોથી એવો શિરસ્તો થઈ ગયો છે, એક નિયમિત થઈ ગયો છે કે દીપ પ્રાગટ્ય કરવું તો તારાચંદ બાપુના હાથથી જ કરવું, અને મારે ગૌરવ સાથે કહેવું પડે કે તારાચંદ બાપુના હાથથી દીપ પ્રાગટ્ય થાય એ કથા સફળ થઈ જાય છે, એના ઉપર માતાજીની કૃપા ઉતરે છે। એટલે આજે આ મંગલ કાર્યનો આરંભ અહીંયા થઈ રહ્યો છે। ઇન ટીવી ગુજરાત અને કેતનભાઈ સુરતીને અને એની સમગ્ર ટીમને હું ધન્યવાદ આપું છું કે નવરાત્રિનો પ્રથમ દિવસે પ્રાત્ય સ્મરણીય એવા અમારા ગુરુ બાપુશ્રી અને નવસારીના પત્રકાર શ્રી દિલીપભાઈ દેસાઈ, ગ્રામજનો, માતાઓ, બહેનો અને જેને આજના આ પ્રસંગે સુપ્રસંગે આજે જ્યારે માતાજીનો પહેલો નોરતો છે અને એવા મારા મિસ્ત્રી ભાઈઓએ જે આ કથા રાખી છે એ પ્રસંગે એમને હું ખૂબ 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 શુભકામના આપું છું, ધન્યવાદ આપું છું। કારણ કે બાપુ આ કથા એ જ વ્યક્તિ કરાવી શકે જેના પર પિતૃઓના આશીર્વાદ હોય, એમની કુળદેવીના આશીર્વાદ હોય, એમના મા બાપના આશીર્વાદ હોય, એ જ આ કથા કરાવી શકતા હોય છે। હું આપની આજે 806મી કથામાં આપનો ફોન આવ્યો, ના આપનો હુકમ થયો, ના મારા પરિવારના મારી સાથે જે આજે પાછલા 3 વર્ષથી નથમલજી કેળાની ટીમ, વધારે હું કશું કહેતો નથી પણ આટલા મોટા ખાનદાની વ્યક્તિ છે પણ સવારે 5:30 વાગે એની ટીમ પૂરી આવી જાય છે અને પોતે ગોબર ટોપલા ભરી ભરીને નાખે છે,